અમદાવાદના રાજપથ ક્લબ પાછળ આવેલા પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે તુલી ચેન્ટ ગ્રુપ દ્વારા ટેલેન્ટેડ સ્ટાર બે હજાર ડાન્સિંગ એન્ડ સિંગિંગ કોમ્પિટિશનના ગ્રાન્ડ ફિનાલે નું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી ડાન્સ તેમજ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા નાના બાળકોથી લઈ વડીલો સુધીના લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં નાનામાં નાના છ વર્ષના બાળકે ડાન્સિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જ્યારે સાઠ વર્ષની ઉંમરના વડીલ દ્વારા પણ ડાન્સ પરફોર્મન્સ કરાતા કલાને ઉંમર સાથે કોઈ જ નાતો નથી હોતો તેવું જોવા મળ્યું હતું આ કાર્યક્રમમાં ચાર જેટલા જજ દ્વારા પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી અને તેમને યોગ્ય ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા अगर कोई आर्टिस्ट है तो उसको मदद करेगा कि अपने ही हुनर को वो आगे ले जाए बिकॉज़ ज़्यादातर प्राइजेस जो होते हैं ना कुछ भी वाउचर्स हो जाते हैं तो उसको हेल्प नहीं कर पाता सो वी आर प्रोवाइडिंग कैश प्राइज एंड ऑल्सो बिग प्लेटफॉर्म जो कि टेलीविजन पे भी ब्रॉडकास्ट होगा एंड आप देखेंगे तो गुजरात का लोकल कोई इस तरह का चैनल या प्लेटफॉर्म नहीं है जहाँ पर इस तरह टैलेंटेंड होते हैं लोग जाते हैं अलग अलग सिटीज़ में इसके लिए बट हम गुजरात में ही आपके लिए हम सब लिए ऐसा एक शो लेके आए ये फर्स्ट सीजन है आने वाले सालों में भी सीजन चालू रहेंगे थैंक यू આમાં આખા ગુજરાતમાંથી આશરે બે હજારથી ઉપર લોકો જોડાયા છે અને બધું શોટિંગ કરતાં એમાં પછી ફર્સ્ટ અમારે ઓનલાઈન હતું સેકન્ડ અમારે ઓફલાઈન અમારી એકેડેમી ઉપર હતું પછી સેમિફાઈનલ હતું સેમિફાઈનલમાં અઠાવીસ લોકોને અમે જે સિલેક્ટ કરીને લાયા છીએ એની અંદર સૌથી મોટી વાત તો એ છે કે સૌથી નાની વાયરની વાત કરું ઉમ્રની વાત કરું તો એક છ વર્ષથી બાળકીએ ભાગ લીધું છે અને એનું પરફોર્મ જોઈને એવું લાગે છે કે આપણા ભારત અને આપણા ગુજરાતમાં ટેલેન્ટ શું છે એ જોવા જેવું છે અને મોટી ઉંમરની વાત કરું તો અમારી જોડે ચુમ્મોતેર વર્ષના અમારા સાથીએ ભાગ લીધો હતો પણ કંઈક કારણસર એ ફાઇનલમાં ના આવી શક્યા પણ એક ગર્વની વાત એ છે કે એક પ્રિન્સિપલ લેડી ટીચર તરીકે એક બરોડાથી આવ્યા છે જેમની ઉંમર ફોર્ટી ફિફ્ટી નાઇન છે ફિફ્ટી નાઇન એન્ડ હાફ એટલે છ મહિના પછી એ સાઠ વર્ષના થઈ જવાના છે એ પણ આપણા કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે તો મને એવું લાગે છે કે આજે ગુજરાતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આ તુલીચેન મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમી તરફથી આ એક આયોજન કરવામાં આવ્યું છે તો ખરેખર આ ગુજરાતનું ટેલેન્ટ આજે બહાર લાવવા માટે અમારું આ પહેલું સેમ સિઝન્સ છે આ જ રીતે અમે દર વર્ષ કરીશું અને આશા રાખીએ છીએ કે અમારા પ્લેટફોર્મથી જે પણ બાળક આજે અહીંયાથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે આવનારા સમયની અંદર એને ગુજરાતમાંથી અને દેશમાં એનું નામ વિખ્યાત થાય અને એ મોટામાં મોટો કલાકાર થાય એક ગુજરાતનો એક સાચો પ્રેમી ગુજરાતની ધરતીનો એક સારો સપૂત બનીને આખા દેશને પરફોર્મ કરે એ જ સાથે અમે આજે આ કાર્યક્રમ રાખ્યા છીએ થ્રી ટુ ફોર મંથસથી હું પ્રેક્ટિસ કરતી હતી અને પછી મને ખબર પડી કે ભાઈ તુલી જેન્ટ્સ આવી એક ઇવેન્ટ લાવી રહ્યું છે સિંગિંગ અને ડાન્સ કોમ્પિટિશન કે જેમાં મને પાર્ટ લેવાથી કે મારું કરિયર આગળ વધશે એનાથી એટલે મેં આમાં પછી રજીસ્ટ્રેશન કર્યું અને સેમીફાઈનલમાં હું સિલેક્ટ થઈ ગઈ ને અત્યારે ફાઇનલમાં આવી ગઈ છું ઘરવાળાનો બહુ જ સપોર્ટ રહ્યો અને ખરેખર આ તુલી મેમના કારણે જ આ બધું શક્ય બન્યું છે એમણે આ ઇવેન્ટ રાખી એટલે અમને બહુ આનંદ થયો કે ભાઈ અમુક એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને પ્લેટફોર્મ નથી મળતું તો એના માટે આ પ્લેટફોર્મ રાખવામાં આવ્યું છે ક્લાસિકલ ડાન્સથી હું આગળ વધી છું